समग्र देश में वडाप्रधान जन्मदिवस की उजवणी करवामां आवी रही छे। साथे साथे भाजपना कार्यक्रमों में पण भारे उत्साह जोवा मळी रह्यो छे। त्यारे कामरेज तालुकाना उंबेड गाम में भारत माता की मूर्ति की स्थापना करवामां आवी हती। कामरेज तालुकाना उंबेड गाम थी 5 किलोमीटर अंतरे आवेल खंडुपुर गामे वडाप्रधानना 70मा जन्मदिन ने भारत माता अने विवेकानंदनी मूर्ति की स्थापना करवामां आवी हती। कामरेजना धारासभ्य वीडी झालावाड़िया साथे स्वामीनारायण महंत केपी स्वामी अने उंबेड गामना युवा सरपंचनी साथे साथे खंडुपोर गामे एक अद्भुत तड़ाव आवेल छे, ज्यां तड़ावना किनारे हनुमानजीनु मंदिर आवेल छे, ज्यां मंदिरनी साथे साथे भारत माता अने विवेकानंदनी मूर्तिनी स्थापना करवामां आवी छे। साथे साथे उंबेड गामना युवा सरपंचने 8 वीघा जमीनमां तड़ाव डेवलप कर्युं छे। साथे साथे तड़ाव साथे एक एवुं स्थापन छे के जे इको टूरिझम जेवो नजारो जोवा मळे छे। तड़ाव ने निहाळवा माटे जता होय छे अने युवा सरपंचे खंडुपुर गामे आवेल तड़ावना किनारे आजे भारत माता अने विवेकानंदजीनी मूर्तिनु स्थापना करीने आजुबाजुना गाम लोको माटे एक मोकळु स्थान आप्युं छे। જી આપનું નામ અને હોટલ સાહેબ? મારું નામ દર્શનકુમાર અમૃતભાઈ પટેલ, હું ઉંબેડ ગામ સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું, સાથે સાથે ભારતીય જનતા યુવા મોરચા કામરેજ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવું છું। દર્શનભાઈ, શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજ રોજ? કામરેજ તાલુકાના અમારા ઉંભેર ગામ ખાતે શ્રી સત્ય ગોચર હનુમાનજી મંદિર ખાતે ભારત માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને સાથોસાથ સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। દર્શનભાઈ, આપ જે યુવા સરપંચ છો, ત્યારે ભારત માતાની મૂર્તિ સાથે સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના પણ કરી, મુખ્ય ઉદ્દેશ્ય શું છે, શું કહેશો યુવાનોને? હું યુવાનોને કહેવા માગું છું કે આ રીતે સ્વામી વિવેકાનંદજીની અને એમની સાથોસાથ ભારત માતાની મૂર્તિની સ્થાપના એ પણ એક નવયુવાનમાં પ્રેરણા આવે અને સાથોસાથ લોકોને રાષ્ટ્રની નિર્માણ માટે પણ કંઈક ને કંઈક પ્રેરણા મળે એ હેતુથી અમે આ ભારત માતાની મૂર્તિ એ તમે જોવ તો ભારતમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે, તેનું એક આપણા ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે ઉંભેરમાં પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને આને જોઈને ભવિષ્યના સમયમાં પણ નવયુવાનોને પ્રેરણા મળશે। સ્વામી વિવેકાનંદ જે અખિલ ભારતીય પરિષદ સાથે પણ જોડાયેલા, આજે જન્મદિવસ છે નરેન્દ્ર મોદીજીનો અને એ પણ યુવા અવસ્થામાં જોડાઈ ચૂક્યા હતા અખિલ ભારતીય વિશ્વ પરિષદ, તો એના વિશે શું કહેશો? આજે જોગાનુજોગ નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસ પણ છે અને 70મા જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ મોદી અને નરેન્દ્રભાઈ સ્વામી વિવેકાનંદજી બેવની સ્વામી વિવેકાનંદજી અને ભારત માતાની મૂર્તિનું સ્થાપના થઈ છે એ અમારા માટે ખૂબ આનંદ અને લાગણી ને બાકી છે સરસ। આજે આપણે આપણા લોકલાડી ગલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે, ભાદરવાદી અમાસના દિવસે, અભિષિક નક્ષત્રમાં ઉંબેડની બાજુમાં આવેલા ખંડુપુરના સત્યગોચર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બધા ઉપસ્થિત થયા છીએ। આજે ઇતિહાસમાં પહેલીવાર ભારત માતાને માતા તરીકે પ્રતિષ્ઠા થાય એવું પહેલું વાલું કાર્ય અહીંયા થઈ રહ્યું છે, એટલે ભારત માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ દેશના યુવાન ધનને એને ઢંઢોળીને જગાડ્યું છે એવા વિવેકાનંદજી મહારાજના પણ અહીંયા મૂર્તિનું અનાવરણ કર્યું છે। આપણે ખૂબ જ આનંદ અને અભિનંદન સાથે આજે ભગવાનને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા સત્યગોચરજી એકલા ભગવાન અહીંયા બિરાજતા હતા, હવેથી વિવેકાનંદજી અને ભારત માતા પણ આની સંભાળ સંભાળ રાખશે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, આ અમારા વિવેકાનંદ યુવક મંડળના તમામ યુવાનો વતી સૌને અભિનંદન આપતા ભગવાનને પ્રાર્થના કરે છે, સત્યગોચર દાદાને પ્રાર્થના કરે છે કે નરેન્દ્રભાઈ મોદીને જે એનામાં શક્તિ છે એનાથી 1000 ગણી શક્તિ આપે, આ દેશને ભારત માતાને જે એની આઝાદી છે એની જે દેદીપ્યમાન છે એને કાયમ માટે આ દેશને દુનિયાને બતાવે, સામે ગમે તેવા પડકાર આવે પણ એ પડકારમાં કોઈ દિવસ નરેન્દ્રભાઈ બોલા ન પડે, નરેન્દ્રભાઈને રિવર્સ જોવું ન પડે એવી સદભાવના અત્યારે અમે સત્યગોચરને આગળ રાખીએ છીએ અને આ વિસ્તારમાં એજ્યુકેશન મેડિકલ થી માંડીને ગૌશાળાઓ, સામાજિક કાર્યકરો, સામાજિક કામો અગણિત રીતે સેવાભાવનાથી થઈ રહ્યા છે
બસ અમે તો ભગવાનને એમ જ કહીએ છીએ કે આ આજે જે મૂર્તિઓ એ પધરાવવામાં આવી છે એ અમને આ કાર્યમાં નિત્ય નવી પ્રેરણા આપે અને દિગંતમાં અમે વ્યસ્ત રહીએ।